નમસ્કાર, વિપ્નિય ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે મેં આપને બતાવી રહ્યા છે 16 સોમવારના વ્રતની વિધિ. 16 સોમવારના વ્રત ક્યારે અને કેવી રીતે શરૂ કરવું? પાલક, સંહારક અને અર્ધનારેશ્વરના રૂપમાં સ્થિત શિવજી શીઘ્ર પ્રસન્ન થનારા દેવ છે. આ જ કારણ છે કે તેમને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ રૂપે આરાધના કરે છે. ભગવાન શિવની આ વ્રત આરાધનામાં કેટલીક એકદમ સરળ છે તો કેટલીક ખૂબ મુશ્કેલ હોય છે. આ જ વ્રતમાંથી એક 16 સોમવારનું વ્રત પણ છે જે ખૂબ જ મુશ્કેલ છે, પણ આ વ્રતને કરવાથી ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થઈને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. ભગવાન શંકરને મહાદેવ કહેવામાં આવે છે. આ વ્રત કોઈ પણ કરી શકે છે. જો કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવે તો તેમને મનગમતો પતિ પ્રાપ્ત થાય છે, પણ આ વ્રતને પૂર્ણ વિધિ વિધાનથી કરવું ખૂબ જરૂરી હોય છે. 16 સોમવારી વ્રત શ્રાવણ સોમવાર વ્રતથી જુદું હોય છે અને મુશ્કેલ પણ. 16 સોમવાર વ્રત ક્યારે શરૂ કરવું જોઈએ? આ વ્રતને શ્રાવણ, ચૈત્ર, વૈશાખ, કાર્તક અને માગસર મહિનામાં શરૂ કરવું જોઈએ. આ મહિનામાં વ્રતની શરૂઆત કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 16 સોમવાર વ્રત કરવાની વિધિ. સોમવારના દિવસે વ્રત કરનારે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ. પૂજા કરતા પહેલા નિત્ય ક્રિયાથી નિવૃત્ત થઈને સ્નાન કરવું જોઈએ. સ્નાન દરમિયાન પાણીમાં ગંગાજળ, કાળા તલ નાખીને નાહવું જોઈએ. પહેલી વાર શરીર પર જળ નાખતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે, ઓમ ગંગે ચ ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી અસ્મિને જલ સન્નિધિ કરું. દરેક સોમવારે વાર ધોઈને જરૂર નાહવું જોઈએ. ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ પોતાની ઈચ્છા અને સુવિધા અનુસાર પૂજા ઘરમાં કે શિવાલયમાં જઈને સંપૂર્ણ વિધિ સાથે પૂજા અર્ચના કરું. પૂજામાં આ વસ્તુનો પ્રયોગ કરવો જોઈએ, સફેદ ચંદન, સફેદ ફૂલ, ચોખા, પંચામૃત, પાન, સોપારી, ફળ, ગંગાજળ, બીલીપત્ર, ધતુરાનું ફળ અને ધતુરાના ફૂલ. આ સામગ્રી દ્વારા શિવ પાર્વતી સાથે ગણેશજી, કાર્તિકેય અને નંદીજીની પૂજા અર્ચના કરવી જોઈએ. ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવે છે. આ અભિષેક ગંગાજળ અને પવિત્ર નદીના જળથી કરવામાં આવે છે. ભગવાનનો અભિષેક દૂધ, દહીં, ઘી, મધ, ચણાની દાળ, સરસવનું તેલ, કાળા તલ વગેરેથી કરવામાં આવે છે. પૂજામાં ઓમ નમઃ શિવાય, ગણેશ મંત્ર, ઓમ ગણ ગણપતિ નમઃ અને ચંદ્રમાના બીજ મંત્ર ઓમ શ્રામ શ્રીમ શ્રીમ સ ચંદ્રમસી નમઃ વગેરે મંત્રોની ઓછામાં ઓછી 3 માળાનો જાપ જરૂર કરવો જોઈએ. પૂજા અર્ચના પછી સોમવારના વ્રતની કથા જરૂર વાંચવી જોઈએ. 16 સોમવારના વ્રતના પૂજાનો સમય. 16 સોમવાર વ્રત પૂજાનો સમય નિશ્ચિત હોય છે. આ વ્રતની પૂજા દિવસના ત્રીજા પ્રહરમાં અર્થાત સાંજે 4 વાગ્યાની આસપાસ કરવામાં આવે છે અને હંમેશા આ સમયે પૂજા કરવી જોઈએ. તેમાં પણ કે પરંતુનો સમાવેશ થતો નથી. 16 સોમવારના પ્રસાદમાં શું ચડાવશું? આ વ્રતમાં ઘઉંના લોટમાં ઘી અને ખાંડ મિક્સ કરીને લાડુ તૈયાર કરવામાં આવે છે. આ પ્રસાદને મુખ્ય પ્રસાદ માનવામાં આવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં આ પ્રસાદને છોડવો જોઈએ નહીં. આ પ્રસાદની માત્રા પણ નિશ્ચિત હોય છે. જો તમે પ્રથમ સોમવારે વ્રતમાં 250 ગ્રામ લોટના લાડવા બનાવ્યા છે તો દરેક સોમવારે આ જ માત્રામાં લોટનો પ્રયોગ કરવો જોઈએ. કેટલાક સ્થાન પર લાડુને બદલે લોટને શેકીને ખાંડ ભેળવીને ચૂરમો બનાવવામાં આવે છે. આ વ્રતમાં પ્રસાદના રૂપમાં લાડુ સાથે કોઈ પણ એક ફળનો ઉપયોગ કરી શકો છો, પણ જે ફળ તમે એકવાર જેટલી માત્રામાં લીધું એટલી જ માત્રામાં દરેક સોમવારના વ્રતમાં ઉપયોગમાં લેવાનું રહેશે, નહીં તો તમારું વ્રત ખંડિત થઈ જશે. 16 સોમવારના વ્રતની ઉજવણી કે ઉદ્યાપન કેવી રીતે કરવું? 16 સોમવારના વ્રતનું ઉદ્યાપન 17મા સોમવારના દિવસે કરવું જોઈએ. ઉદ્યાપન કોઈ કુશળ પંડિત દ્વારા જ કરાવવું જોઈએ. ઉદ્યાપન એ સમય કરવો જોઈએ જે સમય તમે દરેક સોમવારે પૂજા કરતા હતા. ઉદ્યાપનમાં 1.25 કિલો લોટના લાડવાનો પ્રસાદ ચડાવવો જોઈએ. પ્રસાદને 3 ભાગમાં વહેંચી દેવો જોઈએ અને ઉપર જણાવ્યા મુજબ ત્રીજો ભાગ ખુદ ખાવો જોઈએ. ઉદ્યાપનમાં 10મા જાપનું હવન કરીને સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, સફેદ કપડાં, દૂધ, દહીં, બરફી, ચાંદી અને ફળોનું દાન કરવું જોઈએ. આ દિવસે પરણેલા દંપતીઓને પણ જમાડવામાં આવે છે. દંપતીઓનું ચંદ્ર દર્શન અને વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે. લોકોને ભેટ સ્વરૂપે કેટલીક સામગ્રી પણ ઉદ્યાપન દરમિયાન દાનમાં આપવામાં આવે છે. આ રીતે દેવના દેવ શિવજીનું વ્રત પૂર્ણ થાય છે અને ભક્તજનને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતી 16 સોમવારના વ્રત અને ઉદ્યાપન કરવાની વિધિ વિશે માહિતી. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને